તો જો ફ્રેન્ડ્સ તમને કહેતો હતો ને કે જુનાગઢ બાજુ આમ માણાવદર સાઈડ વધારે દેખાય છે અને જુનાગઢ બાજુ પણ છે એવું બધું, ટૂંકમાં એવું બે બાજુ સરખું જ છે. જો તમે કેમેરામાં જોઉં છું તો વધારે દેખાય છે, પણ આમ તો મને કઈ દેખાતું જ નથી. કેમ કે આપણે વાઇપર ની સ્પીડ ના કારણે એવું થતું હશે કે શું કઈ ખબર નથી, પણ જો નંબર પ્લેટ પણ આવી ગઈ છે તો હવે આપણે ત્યાં જઈને મરાવવાનું છે. 4300 પૂરા નંબર આવ્યા છે. આપણે જે ઓલી જૂની ગાડી માં હતા, આગળની બે ફ્રન્ટ સીટ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. ઘડિયાળ યુનિક છે તમારી પણ જોયા. કેટલા વાગશે તો 10 વાગી જાય ને તો જમવો નો રાખી દે આપણે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે ભવનાથ તરફ જઈએ છીએ અને અત્યારે જો કે હવે આપણે એક દિવસ પ્લાન કરશું કે ગિરનાર જાય. આ રીતનું મોસમ હોય, વાતાવરણ હોય, હા ગિરનાર ઉપર ને રવિવાર નું ગોઠવીએ આપણે. રવિવારે કઈક છે ને આ જાય. અને ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને વાગી ગયા છે પણ નવું થઈ ગયા છે એટલે ફેસબુકમાં પણ વિડીયો અત્યારે અપલોડ કરવા રાખી દીધો છે. કેમ કે આપણે અત્યારે જવાનું છે આપણી ગાડીની મોડિફિકેશન કરવા માટે. તો જુનાગઢ જવા માટે નીકળવાનું જ છે. હમણાં થોડીક જ વારમાં જવાનું છે કેમ કે ભાઈ તો ત્યાં 9 વાગે આવી જાય છે. એટલે મને કીધું હતું કે 9 વાગ્યા પછી તમે ગમે ત્યારે આવી જશો તો ચાલશે. તો આપણે તો અત્યારે અહીંથી 9 વાગે જો કે નાસ્તો ડિસાઈડ કમ્પ્લીટ કરી જ નાખ્યો છે. તો 15 મિનિટમાં આપણે નાસ્તો કમ્પ્લીટ થઈ જશે. 9 વાગે નીકળશું એટલે 9:30 આસપાસ અડધી કલાકમાં તો આપણે ત્યાં પહોંચી જશું. એટલે આપણે કિયા કેરિન્સની સીટ કવર ને થોડી ઘણી બીજી મોડિફિકેશન બાકી છે તે બધી કરવાની છે. તમારે પણ કંઈ પણ કારની મોડિફિકેશન કરવી તો વનસ્ટોપમાં જરૂર આવજો. બહુ મસ્ત કામ છે ભાઈનું અને ભાઈનું નેચર પણ બહુ મસ્ત છે. તો તમે આવો એક વખત એક્સપિરિયન્સ કરજો, તમને બહુ મજા આવશે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જાય જુનાગઢ. અને પેલા કહું કે પપ્પાને ટિફિન પણ અત્યારે દેતું જવાનું છે. પછી પપ્પા કે મારે બપોરે ધક્કો નહીં તો ટિફિન એ લોકોએ કમ્પ્લીટ કરી નાખ્યું છે મમ્મી એને. તો ટિફિન લઈને સીધા આપણે પપ્પાને ઓફિસે દઈ અને ત્યાંથી સીધા નીકળી જશું જુનાગઢ. અને શું શું આપણે મોડિફિકેશન કરાવીએ છીએ તે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો એટલે તમને ખબર પડી જશે કે શું શું આપણે કરાવીએ તે. તો ફ્રેન્ડ્સ અત્યારે નાસ્તો તો કમ્પ્લીટ થઈ ગયો છે અને વાગી ગયા છે. જો અત્યારે સવા 9 થઈ ગયા કેમ કે નાસ્તો કરીને પછી તો નેટ વહી ગયું હતું એટલે મારે પાછો ફરીથી વિડીયો અપલોડ કરવો પડ્યો અને ગાડીની ચાવી લઈ લીધી છે. તો ચાલો હવે ગાડી લઈએ અને અહીંયાથી જઈએ અને ટિફિન પણ પપ્પાને દેતા જઈએ ઓફિસે. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે ગાડી તો બહાર કાઢી લીધી છે ને કેમ કે થોડુંક ડાર્ક કલર છે એટલે સાફ તો કરવો પડે એટલે સાફ કર્યો તો ગરમી થઈ ગયો આખો. તો ચાલો હવે અહીંથી નીકળી જઈએ છીએ અને વાગી ગયા છે અત્યારે 9:33 થઈ ગઈ છે. 9 વાગે આપણે નીકળવાનું હતું પણ અડધી કલાક થોડુંક લેટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે અડધી કલાક એટલે 10 વાગે તો ત્યાં પહોંચી જશું. તો ચાલો જઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઓફિસે ટિફિન દઈને તો નીકળી ગયા છીએ અને જો કેશોદમાં તો એવું કંઈ લાગતું નથી, જો વરસાદ પણ નથી પણ આમ જુનાગઢ સાઈડ બહુ વરસાદ દેખાય છે. તમને બતાવું આ થોડુંક આપણે બારે હાઈવે ઉપર આવી જઈએ ને પછી તમને બતાવું કે બહુ જ વરસાદ જેવું દેખાય છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. જો દેખાતું હશે તમને એટલે હવે જોઈએ જુનાગઢ પહોંચીને ખબર પડે હું વરસાદ છે કે નહીં ત્યાં. કેમ કે ચાલો એવું હોય તો ભાઈને જ ફોન કરી લઈએ, ત્યાં ધવલભાઈ છે તો એને જ ફોન કરી લઈએ કે શું કે વરસાદ છે કે નહીં ત્યાં. તે તો જો ફ્રેન્ડ્સ તમને કહેતો હતો ને કે જુનાગઢ બાજુ આમ માણાવદર સાઈડ વધારે દેખાય છે અને જુનાગઢ બાજુ પણ છે એવું બધું, ટૂંકમાં એવું બે બાજુ સરખું જ છે. જો તમે આ સાઈડ માણાવદર સાઈડ પણ એટલું વરસાદ જેવું લાગે છે એટલે હવે જાય આગળ જાય પછી જ ખબર પડે કે વરસાદ કેવો છે ત્યાં. આમ તો દેખાય જ છે કે ચાલુ જશે. જો આ બાજુ વધારે થોડુંક છે એમ, બહુ જ છે એ બાજુ બ્લેક થઈ ગયું છે આખું. તો અત્યારે આપણે માણેકવાડા તો પહોંચવા આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કણજા અને અહીંયા એકદમ બ્લેક થઈ ગયું છે. જો રાત મતલબ કે 5-6 રાતના કેમ થયા હોય એવી રીતે વાતાવરણ થઈ ગયું છે પણ વાગ્યા છે અત્યારે 10:14 થઈ ગઈ છે. એટલે જો હવે જુનાગઢ બાજુ તો આખું ખુલ્લું દેખાય છે. આ બાજુ મને એમ કે વરસાદ આવી છે પણ કઈ વરસાદ તો છે નહીં. તો પેલા ફાસ્ટેગ રીડ નતું થતું એટલા માટે થોડુક ટોલ પર વાર લાગી ગઈ. નહીં તો રહી કે મતલબ આપણે ચેસિસ નંબર ઉપર કરાવેલું હોય ને એટલા માટે. તો હવે તમારા નંબર આવી જાય પછી થાય કે અપડેટ કરાવી લેજો. તો અપડેટ કરાવવાનું છે. તો જો અત્યારે કણજા પહોંચી ગયા તો હવે ચાલો પેલા આપણે પ્લેટ આવી ગઈ તો નંબર પ્લેટ જ લઈ આવીએ. તો ફ્રેન્ડ્સ જુઓ અત્યારે ધીમે ધીમે વરસાદ બધું ચાલુ થયો છે, છાંટા પડવાનું ચાલુ થયું છે. તો આમ આગળ તો બહુ જ વરસાદ છે. જો અહીંથી દેખાય જ છે. જો તમને ઝૂમ કરીને બતાવું બહુ જ વરસાદ છે આગળ. ચાલો આપણે વાઇપર ચાલુ કરી દઈએ. એકદમ વરસાદ છે. પેલા પાણી મારી દે થોડુંક એટલે કચરો હોય તો સાફ થઈ જાય વાઇપર માંથી. ફૂલ વરસાદ છે. મને એમ કે જુનાગઢ માં નહીં હોય પણ જોવો તો ખરી બહુ જ વરસાદ છે અહીંયા છે ને એકદમ. હવે કાચ બાચ ખુલ્લા નથી ને બધા બંધ કરી દે.
કઈ દેખાતું નથી એ રીતની પોઝિશન થઈ છે. તમને આ તો અવાજ તો આવતો જ હશે, વરસાદ કેવો પડે છે તે તમારા જમી છાટા પડે છે. બહુ મોટા મોટા છાટા છે. હજી વંથલી પણ નથી, વંથલી બસ આવું આવું છે એટલે ત્યાં તો ફૂલ વરસાદ. ફ્રેન્ડ્સ કઈ દેખાતું નથી ને એ રીતનો વરસાદ આવે છે. તો હેઝાર્ડ લાઈટ તો જોકે ઓન ન કરાય એમાં, પણ તોય આપણે વિઝિબિલિટી કઈ છે નહીં એટલે ચાલુ કરી દઈએ આપણે હેઝાર્ડ લાઈટ, કેમ કે આગળ પાછળથી આવતા લોકોને દેખાય આમ તો. પણ આગળ જો કાંઈ દેખાતું નથી જરા પણ, થોડુંક 100-200 મીટર જેટલું દેખાય છે, બાકી કાંઈ દેખાતું નથી. તોય નોર્મલ સ્પીડમાં આપણે ચાલ્યા જાય, જો અત્યારે 50ની સ્પીડે જ જઈએ છીએ. જો કે સાવ દેખાતું નથી, તો ક્યાંક એવું હોય તો વચ્ચે ઊભી રાખી દે અથવા તો ધીમે ધીમે ચાલ્યા જાય, કેમ કે આપણે આપણી સાઈડ રાખીને જઈએ એટલે ધીમે ધીમે નીકળી જાય. તો ફ્રેન્ડ્સ વંથલી તો પહોંચી ગયા છીએ, જો વંથલી આવી ગયું છે ને કયાંય દેખાતું નથી. તો આવો જ વરસાદ જૂનાગઢમાં પણ હશે તો ચાલો જાય તો ખરી. આપણે જોકે ત્યાં કરું કામ જે કરવાનું છે ત્યાં તો શેડ છે એટલે કઈ વાંધો નથી. વંથલી આવી ગયું છે, બહુ ભારે વરસાદ આવી ગયો પણ આજે, આગાહી તો કાલની હતી ને આજે આવ્યો, આનો આવવું જોઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જૂનાગઢ જે અંદર સિટીમાં રોડ જાય છે ત્યાં પહોંચી ગયા છીએ ને જો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે આખા, બહુ વરસાદ પડ્યો છે અહીંયા તો, કેટલું ઘણું બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા તો. ચાલો હવે ધીમે ધીમે આગળ વધીએ આપણે, આમ પણ પહોંચી ગયા છીએ જોકે 10:30 થવા એવા છે, 10:23 થઈ ગયું ફ્રેન્ડ્સ. તો કે આમાં વોટર લોગ આમાં જાય તો પછી પાણીમાં ટાયરનું કંટ્રોલ હોયું જાય એટલે, નકર તો આમાં મજા આવે. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે વાડલા ફાટકે તો પહોંચો એવા છીએ ઓન સ્ટોપ પાસે. તો જો અહીંયા તો બહુ વધારે વરસાદ છે, કેમ કે ત્યાં હતો એના કરતા તો ભારે વધારે વરસાદ છે અહીંયા. જો સામેથી એમ કંઈ દેખાતું નથી પણ જો કે હેઝાર્ડ લાઈટ બધા ચાલુ કરીને આવે છે, તો આપણે તો નથી કહેતી કેમ કે હેઝાર્ડ લાઈટ ક્યાંક ઊભી ગાડી હોય ક્યારે જ કરાય, જો કે એ સેફલી નથી કે આપણે એવું લાગે કે ભાઈ ગાડી ઊભી છે એટલા માટે. જો ઓન સ્ટોપ પણ બીજું તો અહીં આવી ગયું છે બીજું યુનિટ, તો હવે આપણે જવાનું છે એસેસરીવાળા યુનિટે. કેમેરામાં જોઉં છું તો વધારે દેખાય છે પણ આમ તો મને કઈ દેખાતું જ નથી, કેમ કે આપણે વેપરની સ્પીડના કારણે એવું થતું હશે કે શું કઈ ખબર નથી, પણ દેખાતું નથી. પણ બહુ વરસાદ છે આજે તો અહીંયા. તો ફ્રેન્ડ્સ આપણે જૂનાગઢ તો પહોંચી ગયા હતા ને, ધવલભાઈ એમની ઓફિસે હતા તો એને કીધું કે હાલો આપણે શોરૂમેથી પ્લેટ બ્લેટ ને લેતા આવીએ ને. અત્યારે તો વરસાદ જેવું કઈ લાગતું નથી અહીંયા, બાકી ત્યાં ઓફિસ પાસે હતો ત્યાં હતો થોડોક, અત્યારે તો રહી ગયો છે વરસાદ. તો જોઈએ બહાર, આપણે પાછા સાબલપુર ચોકડી તો પહોંચી ગયા છીએ, તો ચાલો પ્લેટ લઈ આવીએ આપણે નંબર પ્લેટ. તો ફ્રેન્ડ્સ અત્યારે કિયાના શોરૂમેથી તો આપણે નીકળી ગયા છીએ, નંબર પ્લેટ લેવા ગયા હતા, તો જાઓ નંબર પ્લેટ પણ આવી ગઈ છે. તો હવે આપણે ત્યાં જઈને મરાવવાનું છે. 4300 પૂરા નંબર આવ્યા છે આપણે, જે ઓલી જૂની ગાડીમાં હતા ધવલભાઈ આને મૂકી દો પાછળ, આપણે ઓલી ગાડીમાં હતા એ જ ગાડીના નંબર લીધા છે સેમ, પણ આમાં ખાલી સિરીઝ ચેન્જ થઈ ગઈ છે. તો ચાલો હવે જઈએ આપણે વન સ્ટોપમાં, વાગી ગયા છે અત્યારે 11:30 થઈ ગયા. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પહોંચી ગયા છીએ વન સ્ટોપમાં પાછા, પ્લેટ લઈને જો દર્શુભાઈ પણ આવી ગયા છે અને ધવલભાઈ કામ ચાલુ કરી દીધું છે, સીટું બીટું તોડી નાખી છે. કેમ ધવલભાઈ તોડી નાખી? તો પછી જો આ બધી વસ્તુ અહીંથી ખોલીને હવે બકેટ ફિટિંગ કરે છે, જો આ રીતે ક્લિપ ઉમારી કરીને. અત્યારે અમે લોકો જમવા આવ્યા હતા ને, જમીને જમી તો લીધું છે, તો પાછા જયા છીએ. દોસુભાઈ પણ કે મારે આરા આવવું છે તો એને પણ લઈ જઈએ છીએ. તો ઓલા બે જણા તો હાલીને જાય છે, જો પણ બતાવું ટર્ન મારે ને એટલે ચા બે હાલીને જાય. કેમ ભાઈ તમારે ગાડી ચોરાઈ ગઈ? તો જોવો ફ્રેન્ડ્સ આ એક ટૂંકમાં આગળની બે ફ્રન્ટ સીટ તો કમ્પ્લીટ થઈ ગઈ છે, જો એનું ફિટિંગ બહુ મસ્ત કરી દીધો તો. હા બહુ મસ્ત વાગાડી દીધા, કેટલા જો ઘડિયાળ યુનિક છો તમારી પણ. 4:15 થઈ ગયા, કેટલા વાગ્યા? ના 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 3:30 જ થયા છે, હજી નહીં 3:15 થયા છે. ઓ એમાં આમાં ખબર નથી પડતી તમારે, વન સ્ટોપ જેવી પાછી ઘડિયાળ એક વન પીસ છે. આ બાકી બધી સીટો ખોલી દીધી છે ભાઈ, બનાવેલી છે ને કસ્ટમાઇઝ. હા કસ્ટમાઇઝ છે એમ છે. જોયા કેટલા વાગશે? તો 10 વાગી જાય ને. તો જમવો નો રાખ દે આપણે. તો ફ્રેન્ડ આજે તમને ખબર જ છે કે પિયુષ છે તે જૂનાગઢ ગયો છે, અને અત્યારે જો કે બારે વરસાદ ચાલુ જ છે એમનેમ સતત બપોરનો, અને અત્યારે વાગી ગયા છે 6:45 થઈ ગયા છે, અને અત્યારે વરસાદનો માહોલ છે ને, તો અત્યારે ભજીયા ખાવાનું મન થયું છે. તો અત્યારે ભજીયા છે તે હું બનાવું છું, તેની બધી પ્રિપેરેશન કરી લીધી છે, અને હવે હું ભજીયા છે તે બનાવી નાખું. જુઓ અહીંયા ભજીયાની મેં બધી પ્રિપેરેશન કરી લીધી છે,
આપણે ભજીયા બનાવી નાખીએ અને થોડોક નાસ્તો કરી લઈએ ભજીયાનો અત્યારે. તો ચાલો હવે આગળ જ મળીએ. હવે પિયુષનો તો હજી કાંઈ નફી નથી, ક્યારે આવે. હજી એને મોડું થઈ જશે થોડું આવવામાં જૂનાગઢથી, કેમ કે હજુ ગાડીનું કામ છે તે બાકી છે એ માટે. તો એને કોલ કરી લેશું કે ક્યારે આવે એ. ચાલો હવે ભજીયા પહેલાં બનાવી લઈએ ને પછી તમને મળીએ. અત્યારે ગાડીનું કામ તો ત્યાં ચાલુ છે, તો જો અમે રેનકોટ પહેરીને ડાકલા જેવા થઈ ગયા છીએ. તો હું ધવલભાઈ બને જાય છે જૂનાગઢમાં, થોડીક વાર રખડવા જાય, હાલો કે નવડાઈ કરે રખડવા, એટલે થોડુંક કામ છે એને. અને આમ આવી કે મેં કીધું આઈને એમ હતા, તો મેં કીધું હાલો આપણે બે આંટો મારીએ તો જઈએ છીએ. જો અત્યારે ઘરેથી તો રેનકોટ ભાઈ પહેરીને નીકળી ગયા છીએ, જાય આપણે જૂનાગઢમાં. બહુ વરસાદ છે અને આપણે તો વાટલા ફાટકે છીએ અત્યારે, તો ત્યાં જૂનાગઢમાં મધુરમ કહેવાય ને, તો મધુરમે જઈએ. તો હજી અંદર ગામમાં જાય વરસાદ તો દેખાય છે, તો કેવો વરસાદ હોય હમણાં આગળ જઈને તમને બતાવું. ફ્રેન્ડ્સ અત્યારે આપણે ભવનાથ તરફ જઈએ છીએ અને અત્યારે જો કે ફાયર સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ. અને અત્યારે છીએ આપણે ભવનાથ રોડ, કે આ ભવનાથ રોડ જ છે, આ મ્યુઝિયમ આવી ગયું છે જો તમે અહીંયા જઈએ છીએ. અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ છે, તો નજારો જોવો કે બહુ મસ્ત છે. હવે આપણે એક દિવસ પ્લાન કરશું કે ગિરનાર જાય, આ રીતનું મોસમ હોય, વાતાવરણ હોય. હા, ગિરનાર ઉપર ને રવિવારનું ગોઠવીએ આપણે, રવિવારે કંઈક છે ને આપણે જઈએ. અને ફૂલ વરસાદની આગાહી હોય ને ત્યારે ન જવાય, કેમ કે બધી ઉપરથી પાણી આવે તો થોડુંક રિસ્ક કરીએ. જોવો બધો વ્યૂ જોવો તમે.